સુરતના દિલ્હીગઢ ગલે મંદિર વચ્ચે આવેલા તુષાર ફળિયામાં મધરાત્રે અચાનક લાપસીવાડા મેન્શન નામનું બે માળનું મકાન ધડાકા સાથે ધરાશાયી થઈ બાજુના મકાન પર પડ્યું હતું, જેથી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જોકે બંને મકાનો બંધ હોવાથી કોઈ જાનહાની નોંધાઈ ન હતી. પાલિકાએ લાપસીવાડા મેન્શનને 3 વર્ષ પહેલા પણ મકાન ઉતારી પાડવા નોટિસ આપી હતી, પરંતુ પાલિકાની નોટિસની કોઈ દરકાર ન લેતા બાજુના મકાનવાળાએ ગંભીર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે લાપસીવાડા મેન્શન બિલ્ડિંગ લગભગ 60 વર્ષ જૂનું છે, એટલું જ નહીં પણ વર્ષોથી ખખડધજ છે. કોઈ રિનોવેશન સુધા કરાયું નથી. પોપડા પડવાની ઘટના બાદ પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે પાલિકાએ નોટિસ આપી મકાન ઉતારી પાડવા કહ્યું હતું, જે વાતને પણ લગભગ 3 વર્ષ થઈ ગયા છે. બુધવારની મધરાત્રે અચાનક જોરદાર ધડાકા સાથે મકાન ધરાશાયી થઈ જતા લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. લાપસીવાડા મેન્શન બિલ્ડિંગનો કાટમાળ બાજુમાં મકાનના પહેલા માળે પડતા એ મકાનો પર પહેલો માળ બેસી ગયો હતો. ફાયરની જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા, જોકે કોઈ જાનહાની ન હોવાનું જણાવ્યું હતું. લગભગ આગામી દિવસોમાં હવે આ મકાન ઉતારવાની કામગીરી શરૂ કરાય તો ફળિયાવાસીઓ નિરાંતે ઊંઘી શકે એમ કહી શકાય તેમ હોવાનું સ્થાનિકોએ વધુમાં ઉમેર્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.